વિરમદાનું સ્વાગત છે। ધંધુકા ફાયરિંગ વિથ મર્ડર કેસમાં સૌથી મોટો ખુલાસો ન્યૂઝ 18 ગુજરાતી પર કરવામાં આવ્યો છે। ન્યૂઝ 18 સમર્થતા જનક દવેના જે રીતે અહેવાલ છે તે પ્રમાણે સ્પષ્ટ થઈ રહ્યું છે કે બે મૌલવીઓના ઇશારા ઉપર આ હત્યા કરવામાં આવી છે। બે મૌલવીઓની સંડોવણી સામે આવી છે। વધુ માહિતી સીધા તેમની પાસેથી જ મેળવીશું। જનકજી, કુલ 5 લોકોના નામની આ ફરિયાદ ગઈકાલે કરવામાં આવી હોવાની માહિતી હતી। 2 લોકોની ગઈકાલે ધરપકડની વાત થઈ હતી। હવે આ એના સિવાયના 2 લોકો છે જે મૌલવીઓની વાત હાલમાં જાણવા મળી રહી છે કે તે લોકોનું નામ પણ એફઆઈઆરમાં હતું જ પહેલેથી। સિદ્ધાર્થ, જે પહેલા એ વ્યક્તિઓના નામ નહોતા, માત્ર જે કહી શકાય કે શરૂઆતમાં જે પ્રાથમિક તપાસના આધારે જે નામ દર્જ કરવામાં આવ્યા હતા એ ઉપરાંતના 2 વ્યક્તિઓના નામ છે। એટલે અત્યાર સુધીમાં 5 વ્યક્તિઓ ધરપકડ નથી, 5 વ્યક્તિઓને ડિટેઇન કરવામાં આવ્યા છે, પણ સત્તાવાર રીતે ધરપકડ જેવી જેવી ભૂમિકા, કારણ કે હજી પણ એને મલ્ટી એંગલ હોઈ શકે, મેં આપને જેમ શરૂઆતથી કહ્યું એ પ્રમાણે, અને એ કડીઓ વધુ જોડાય તો આગામી સમયમાં એનાથી વધારે પણ ધરપકડ થઈ શકે, પરંતુ અત્યારે જે મારી પાસે માહિતી છે આ 2 મૌલવીઓ પૂરતી માહિતી છે। આપને રોકી રહ્યો છું કારણ કે આપની પાસેથી પણ આવું, પરંતુ જે સૌથી પહેલા રણછોડભાઈ કે જેઓએ ફરિયાદની વાત કરી હતી અમારી સાથે જોડાયા છે। રણછોડભાઈ, 5 લોકોના નામની ફરિયાદ ગઈકાલે આપે કરી હતી, પરંતુ જે રીતે ન્યૂઝ 18 સંવાદદાતા જનકજી જણાવી રહ્યા છે 2 મૌલવીઓના નામ સામે છે, તેઓની અટકાયત કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ પહેલેથી જ કહેતું હતું કે આની અંદર કટ્ટરવાદી ધર્મજનોની લોકો જોડાયા છે અને એક હિન્દુ ધર્મ યોદ્ધાની હત્યા કરી છે। બધા જ તાલિબાનો અને અફઘાનની જેમ આ પ્રકારના આખા દેશની અંદર ટેરર ફેરાવવાનું જે કૃત્ય છે એનું આ ફળશ્રુતિ છે। ધંધુકાની અંદર જે પ્રકારે ટેરર ઉભું કરવાનું કામ અને પિસ્તોલ દ્વારા બ્લેક પોઈન્ટથી જે હત્યા કરી છે એ જ બતાવે છે કે આની પાછળ ષડયંત્ર હતું। એટલે પોલીસ જે દિશામાં જઈ રહી છે એ જ બતાવે છે કે આ આ આ નાનું નથી, આ 5મી ઘટના છે। એટલે હિન્દુ સમાજનો આક્રોશ, જે 2 દિવસથી જે વ્યથા હતી એ વ્યથા ધીરે ધીરે બહાર આવી રહી છે। રણછોડજી, જે નામ સામે આ હાલમાં આવ્યા નથી પરંતુ 2 મૌલવીઓની વાત છે તે વિશે આપને ક્યારે માહિતી મળી હતી અથવા તે વિશે કોઈ માહિતી હતી આપની પાસે? મીડિયાના માધ્યમથી જે આ માહિતી આવી રહી છે ધીરે ધીરે બહાર, એનો અર્થ એવો થાય છે કે આ વિધર્મીઓ જે પ્રકારે હિન્દુની હત્યા કરી છે, જે મૌલવીના નામ આવી રહ્યા છે, પિસ્તોલ ક્યાંથી આવી છે, કોઈ મુંબઈથી આવે છે, કોઈ અમદાવાદથી આવે છે, અને એના માધ્યમ કોણ બનાવે છે? એટલે અમારી માંગ છે કે આમાં કડકમાં કડક પગલા લે અને એ દિશામાં તાત્કાલિક અસરથી આ લોકોની ધરપકડ કરે। રણછોડભાઈ, આપ કહી રહ્યા હતા કે સમાધાન થઈ ગયું હતું, ઓન પેપર બંને સમાજ સામસામે આવીને વાતચીત કરી ચૂક્યા હતા, તો પછી આ હત્યા કરવાનું ષડયંત્રનું કારણ શું હતું? માત્ર ધર્મજનોની લોકો એફઆઈઆર દાખલ કરીને 2 લોકો સાથે કે 5 લોકો સાથે ને સમાધાન કર્યા પછી અમને પહેલેથી પણ ડાઉટ હતો કે આ હત્યારાઓ આ સમાધાન કરનારાઓની સાથે ક્યાંક સાજી જોડે એવું લાગતું હતું। એટલે અત્યારે જે મીડિયાના માધ્યમથી અથવા જે રીતે અન્ય માધ્યમથી ધ્યાનમાં આવી રહ્યું છે કે આની પાછળ મૌલવીઓ છે, આની પાછળ પિસ્તોલ ને હથિયારો આપનાર કોઈ બીજા વ્યક્તિઓ નહીં, માત્ર ધર્મજનોની કટ્ટરવાદીઓ જ છે। ઠીક છે, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો જી જી જે જે મરનાર હિન્દુ યુવાનના ઘરે 4 દિવસનું બાળક છે, એને મોઢું જોવા પણ નહીં દીધું અને ઘરની અંદર ઘુસાઈ રહેતા હતા તો બાદમાંથી ખબર પડી, પોલીસમાં પણ ફરિયાદ હતી, આ બધા જ પ્રકારના રેકોર્ડિંગ પોલીસ પાસે છે। ઠીક છે, આભાર રણછોડજી અમારી સાથે જોડાવા બદલ, આપની પાસેથી વધુ વાતચીત અને માહિતી પણ મેળવતા રહીશું। જનકજી અમારી સાથે જોડાયેલા છે। જનકજી, ફરી એક વખત એ જ મુદ્દો આવીને અટકી રહ્યો છે અને આપ જે વાત કરી રહ્યા હતા, આ 2 મૌલવીઓની ભૂમિકા સૌથી વધુ પોલીસને પણ કદાચ ચોંકાવનારી હશે। સિદ્ધાર્થ, કારણ કે આ મામલો આમ જોવા જઈએ તો જૂનો હતો, એવું જ નથી કે સોશિયલ મીડિયા પોસ્ટ હમણાં મૂકી હોય અને તરત એની અસર વર્તાઈ હોય, કારણ કે ત્યાર પછી એ જે પ્રમાણે માહિતી છે પોલીસ પાસે અને જે રીતે રણછોડભાઈ પણ કહી રહ્યા હતા કે એનું સમાધાન થઈ ગયું હતું, પેપર પર જે કહી શકાય એ પ્રકારનું સમાધાન હતું, એ વ્યક્તિ થોડા સમય બહાર હતો, તો ત્યાર સુધી જે ઘટના એનો મતલબ એ થયો કે સમાધાન માત્ર ઔપચારિક હતું અને કહી શકાય કે એનું જે પ્લાનિંગ છે એ બેકડ્રોપમાં પડદા પાછળ એનું પ્લાનિંગ ઓલરેડી ચાલી રહ્યું હતું કે વ્યક્તિની હત્યા કરી લેવા સુધીનું પ્લાનિંગ હતું, અને એ અંગે માત્ર ત્યાં સ્થાનિક લોકો નહીં પરંતુ એના તાર પછી અમદાવાદ સાથે જોડાયેલા હોય અને અમદાવાદથી મુંબઈ સુધી જોડાતા હોય, તો આ નેક્સસ કેટલું મોટું છે એ તરફ ઇશારો કરે છે ને પોલીસને પણ। ઇનિશિયલી જ્યારે માહિતી આવી અને જે કોલ રેકોર્ડિંગની વાત હોય કે ફોન પર જે રીતે ધમકીઓ મળી રહી હતી ત્યારબાદ અને ત્યાર પછી સમાધાનની વાત આવી હોય, તો આ તમામ વસ્તુ પોલીસ પાસે ઇનપુટના ફોર્મમાં હતી અને એ જ કડીઓ જોડાતા જે આગળ કડી જો જોડાઈ એ અમદાવાદ સુધી જોડાઈ અને ત્યાર પછી વેપન સુધી પહોંચીને અમદાવાદના મૌલવીની ભૂમિકા સામે આવી અને
અમદાવાદના મૌલવીની પૂછપરછ બાદ મુંબઈ સુધી એ તાર જોડાયા. તો આ માત્ર એક સ્થાનિક મુદ્દો ન રહેતા કહી શકાય કે આંતરરાજ્ય જેટલો સ્પ્રેડ થઈ ગયો, અને ત્યાર પછી એ ભૂમિકા એટલી મોટી થઈ કે એક પછી એક વ્યક્તિઓની ઇન્વોલ્વમેન્ટ અંદર સામે આવતું રહ્યું, અને એ જ ઇન્વોલ્વમેન્ટને અત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસના અધિકારીઓ છે એ એક કે પછી એક ક્રેક કરી રહ્યા છે. અને એટલે જ હું કહું છું બે મૌલવીઓની ભૂમિકા બહુ જ ઉચ્ચસ્તર સૂત્રો મારા જે છે જણાવી રહ્યા છે પોલીસની અંદર, અને આ બંને મૌલવીઓની ભૂમિકાના એવિડન્સ પણ પોલીસને મળ્યા, અને એ પછી જ પોલીસ આગળ વધી છે. અને હવે એ પણ હોઈ શકે કારણ કે આના પાછળ ફાઇનાન્શિયલ એંગલ હતો કે નહીં, હથિયાર કેટલામાં ખરીદવામાં આવ્યું હતું, કોણે પ્રોવાઈડ કર્યું હતું, મૌલવીઓ પાસેથી પહેલા હથિયાર હતું કે નહીં, આ તમામ એ બધી વસ્તુઓ છે જે એને એક પુરાવાના ફોર્મમાં કોર્ટની સામે રજૂ કરવામાં આવતી હોય. કારણ કે ગઈકાલે જ ગૃહ રાજ્ય મંત્રીએ પણ બહુ સ્પષ્ટ કહ્યું હતું કે પીડિત પરિવારને સંપૂર્ણ ન્યાય મળશે એની ખાતરી આપે છે ગૃહ રાજ્ય મંત્રી તરીકે, અને પોલીસ એ દિશામાં કામ કરી રહી છે. તો એ જ સંદર્ભમાં પોલીસ દિશામાં કામ કરી રહી છે. તમામ એવિડન્સ, કારણ કે કોર્ટની અંદર સિદ્ધાર્થ આપ પણ જાણો છો કે કોર્ટની અંદર એવિડન્સ બોલતા હોય છે, અને એવિડન્સ જ્યારે મજબૂત રીતે એ સામે આવે, શું કહાની હતી એ પછીની વસ્તુ છે, એને એની સાથે કોલોબરેટ કરી શકાય છે. હત્યા કેમ કરવામાં આવી અને એની પાછળના કોણ કોણ વ્યક્તિઓ હતા એ ભૂમિકા પહેલા સ્પષ્ટ થઈ જાય તો બાકીની કડીઓ પછી આપોઆપ જોડાઈ જતી હોય છે. તો પોલીસની અત્યારે જે પ્રાથમિકતા છે એ છે કે જે વ્યક્તિઓની ઇન્વોલ્વમેન્ટ છે એ વ્યક્તિઓને ઉઠાવીને લાવવા, એમની ધરપકડ કરવી, અને આખી એક જે કોન્સ્પિરસી છે, પહેલા માત્ર વ્યક્તિઓ વચ્ચેનો વિવાદ મુદ્દો માનવામાં આવી રહ્યો હતો, પરંતુ એવું નથી, આની પાછળ એક મોટી કોન્સ્પિરસી લગભગ 20-25 દિવસથી આખી આ કોન્સ્પિરસી ચાલતી હતી, અને કોન્સ્પિરસીના પરિણામે જ આ ઘટનાનો અંજામ આપવામાં આવ્યો. તો એ આખી કોન્સ્પિરસીને અમદાવાદ ગ્રામ્ય પોલીસ થોડા સમય બાદ એને એક્સપોઝ કરી શકે એમ છે. જનકજી, જયારે આંતરરાજ્ય મામલો આવ્યો છે, હું આ મુદ્દાને થોડો વાઇડ સ્પ્રેડ કરીને જોઉં. આ પહેલા એક એ રીતે ફંડિંગ થતું હતું કે જેમાં એક ચોક્કસ સમુદાયના લોકોને અન્ય ધર્મમાં ફેરવવામાં આવે તે માટેના કેસ હતા. ખુદ ગૃહ રાજ્યમંત્રી હરીશ સંઘવીએ તેને લઈને પણ પગલા લીધા હતા. એક ફંડિંગ એવું હતું કે જે દુબઈ અને ઇંગ્લેન્ડથી આવતું હતું, મસ્જિદ બનાવવા માટે મૌલવીઓને આપવા માટે થતું હતું, અને ફરી એક વખત આ જે કોન્સ્પરન્સી છે કે જેમાં એક સમુદાયને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે, રાજ્યની શાંતિ ડહોળવાનો આ એકમાત્ર પ્રયાસ આપ જોઈ રહ્યા છો? સિદ્ધાર્થ, એક પછીની એક ઘટનાઓ જે ઘટી રહી છે એક સિસ્ટેમેટિક રીતે એનું ઇમ્પ્લિમેન્ટેશન કહી શકાય. હવે એનો દૂરગામી કહી શકાય કે પડઘા એ લાંબા સમય એના દેખાતા હોય છે. એક શરૂઆતના ફોર્મમાં તો ગુજરાત પોલીસ હંમેશા એ દિશામાં અગ્રેસર રહી છે હંમેશા, અને એ કઈ ઘટના વધુ આગળ વધે પહેલા તેને રોકવી જરૂરી થઈ પડતી હોય છે. કારણ કે આ માત્ર એક સમાજ અથવા તો એક વ્યક્તિ, એક પરિવાર અથવા તો એક વ્યક્તિનો મુદ્દો નથી, એક સમાજનો મુદ્દો છે, એ સમાજ સાથે જોડાયેલા એક ગુજરાતની પ્રતિષ્ઠાનો મુદ્દો છે. એમાં કોઈ શાંતિને અશાંતિના ફોર્મમાં કોઈ ક્રિએટ ના કરે, શાંતિ ડહોળે નહીં, આ તમામ વસ્તુઓ ગુજરાત પોલીસ ખાસ ધ્યાન રાખતી હોય છે. અને હર્ષ સંઘવીએ જે રીતે ગૃહ રાજ્ય મંત્રી બહુ એક્ટિવ છે આ બધા મામલાઓમાં, અને એમને શરૂઆતમાં જ વડોદરાનો મુદ્દો આપ જે કહી રહ્યા હો કે ત્યાર પછી વડોદરાની અંદર જે રીતે સામે મામલો આવ્યો કે ત્યાર પછી ધંધુકાનો મામલો આવે, તો આ પ્રકારની જે ઘટનાઓ ઘટી રહી છે એના ઉપર લગામ લગાવી જરૂરી છે. અને એટલા માટે સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન છે ગૃહ વિભાગ તરફથી કે આ દિશામાં સહેજ પણ ઢીલું ન છોડવામાં આવે, ને જે વ્યક્તિઓ છે એમને કડીમાં કડી સજા કરવામાં આવે, જેના કારણે વધુ આ પ્રકારનો જે સ્પ્રેડ છે એ જતા રોકી શકાય. અને એ દિશામાં જ એક પછી એક ઘટનાઓ ચોક્કસ જે બની રહી છે એ ચિંતાનો વિષય ગૃહ રાજ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીને છે, પરંતુ ગૃહ મંત્રાલય અને ગૃહ રાજ્યમંત્રી બંને આ અંગે એક્ટિવ ભૂમિકામાં છેલ્લા કેટલાક સમયથી છે. અને આ પ્રકારની જે પણ ઘટનાઓ જ્યારે જ્યારે પણ સિદ્ધાર્થ સામે આવી છે, તમે જે પણ ઘટનાઓ ગણાવી, એ તમામ ઘટનાઓમાં ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જે કહેવાય કે એક દાખલો બેસાડવાની કોશિશ કરવામાં આવી છે, અને આ ઘટનામાં પણ એ બિલકુલ એવું થયું છે. જેવી રીતે કિશનનું મર્ડર થયું તેના થોડા સમયમાં જ આખી કોન્સ્પિરસીને એક્સપોઝ કરવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે, પરંતુ હજુ પણ બીજા કેટલાક લોકો ભૂમિકામાં સંડોવાયેલા છે કે નહીં, એ તમામ વસ્તુઓ એક સમયે પ્લેટફોર્મ પર આવી જાય, ઇન્વેસ્ટિગેશન પૂરું થાય ત્યાં સુધી એનું રાહ જોવી જોઈએ, તો મોટો ખ્યાલ આવી શકે કે આ એક સિસ્ટમેટિક ષડયંત્રના રૂપમાં કામ કરી રહ્યું છે કે આ છૂટક પૂટક ઘટનાઓ છે અને એમની કડીઓ એકબીજા સાથે જોડાયેલી છે. આ તમામ વસ્તુનું એક એનાલિસિસ કરવામાં આવે ત્યાર પછી વધુ કહી શકાય કે ખરેખર એક સિસ્ટમેટિક કોન્સ્પિરસીના ભાગરૂપે જ આ કરવામાં આવી રહ્યું છે કે કેમ. ખૂબ જ મોટી અને મહત્વની વાત આપે કરી કે હવે વાઇડ પિક્ચર જોવું પડશે, કારણ કે એક પછી એક જે નામ ખુલ્યા છે જે કદાચ વિચારવામાં પણ ન હતા. આપ અમારી સાથે જોડાયેલો જનકજી, પરંતુ જે રીતે જનક દવે અને ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કરીને સ્પષ્ટ કર્યું છે કે બે મૌલવીઓની ભૂમિકા છે, મુંબઈ અને અમદાવાદના બે મૌલવીઓ છે જેની અટકાયત કરવામાં આવી છે, હજુ પણ હર્ષ સંઘવી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તે પરિવારની મુલાકાતે જઈ શકે છે, કિશન ભરવાડના પરિવારને મળી શકે છે, શક્યતાઓ છે કે બપોર સુધીમાં તેઓ પણ પહોંચશે અને તેઓ મુલાકાત કરશે પરિવાર સાથે.
तो आ जे केस छे हालमां धंधुका फायरिंग विथ मर्डर केस सुरेन्द्रनगरनी बजारमां बंदे मिश्र प्रतिसाद जोवा मळी रह्यो छे। हाल शहेरनी बजार राबेता मुजब शरू छे। अमुक वेपारीओए स्वैच्छिक दुकानो बंद राखी छे। हिंदू संगठनोए आप्युं हतुं बंदनुं एलान। સુરેન્દ્રનગરથી સમાચાર છે, અનેક જગ્યાએ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। ગઈકાલે ધંધુકા સજ્જડ બંધ જોવા મળ્યું હતું, ત્યારબાદ સુરેન્દ્રનગર સહિત અનેક શહેરોમાં હિન્દુ સંગઠનોએ બંધનું એલાન આપ્યું હતું। મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગરમાં। तो धंधुका में मालधारी युवक की हत्या पड़घा बोटाद में। बोटाद राणपुर में वहली सवार बंद हिंदू समाजे राणपुर बंद ऐलान। राणपुर वेपारी स्वैच्छिक बंद पाड़ी विरोध करो। राणपुर में चापतो बंदोबस्त गोठवी देते किशन भरवाड़ की हत्या थी है। एक बाद एक नाम खुली रहा है कि जेमा विधर्मी युवक नाम होनी है, मौलवी नाम है। तो हम आ मुद्दों स्पष्ट थी रो हिंदू संगठनों विरोध करो कि जयरे माफी मांगी लेती बन्ने पक्षे समझण थई चूकी हती, पेपर उपर वात थई हती, एफआईआर थई हती। जेल में रह्या बाद जयरे युवक बहार आव्यो छे तो पछी हत्या केम करवामां आवे छे।